નિરૂણા ડેમ પર માથા ભારે ડોળું. 8 કરોડ ના ખર્ચે બનેલા ડેમને નુકસાનની ભીતિ. સિંચાઈ વિભાગની મેલીભગતનો ગ્રામજનોનો આક્ષેપ. આ છે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું નિરૂણા ડેમ. 8 કરોડના ખર્ચે બનેલો આ ડેમ 7 ગામના ખેડૂતોની સિંચાઈનું પાણી પૂરું પાડે છે, પણ એક માથાભારે શખ્સની અવળચંડાઈને કારણે 7 ગામના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ગામના એક માથાભારે શખ્સે ડેમના આડબંધને નુકસાન પહોંચાડી પાઇપલાઇન નાખી છે, સાથે જ ડેમની બાજુમાં જ બોર બનાવી ખેતી કરી રહ્યો છે. 7 ગામના ખેડૂતોએ આ અંગે સિંચાઈ વિભાગને પણ જાણ કરી છે, પણ સિંચાઈ વિભાગની પણ મિલીભગત હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. કે ડેમને કોઈ બી દખલગીરી કરે કે એને નુકસાન કરે એ અટકાવવાનું કામ છે. એ સિંચાઈ વિભાગ શું કરે કે પોતે આવીને અહીંયા માથે ઊભા રહીને અને પોતે જ તોડાવે છે. અહીંયા એ નુકસાન થાય, જે ડેમ ભરાય અને ઓવરફ્લો થાય અને આ ડેમની પાર તૂટે તો નીચાણ વિસ્તારમાં 6 થી 7 ગામો આવેલા છે, એ બધા ડૂબમાં જઈ શકે છે. એના કારણે આ અટકાવવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, પણ ડેમના આડબંધને નુકસાન પહોંચાડીને જે ગેરકાયદે પાઇપલાઇન કાઢવામાં આવી છે તેને કારણે ડેમને પણ નુકસાન થયું છે, અને તેને કારણે ચોમાસા દરમિયાન ડેમ ભરાય તો ડેમ તૂટવાનો પણ ડર છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ અંગે મુખ્યપ્રધાનથી લઈને સિંચાઈ વિભાગને જાણ કરી છે, પણ હજુ સુધી તેમને યોગ્ય ન્યાય નથી મળ્યો. છે હું શસ્ત્ર સીમા બલથી રિટાયર થયેલો છું. અમે ગવર્મેન્ટ પ્રોપર્ટીની બહુ રક્ષણ કર્યું છે અને કરતા આવ્યા છીએ, પણ ગામમાં આવી ને પોતાનો ઘરની રક્ષણ નથી કરી શકતા. એ બધો સિંચાઈ વિભાગ ઉપર એનો જાય છે. ઊભા રહી એ રક્ષક નહીં પણ બક્ષક બને છે. ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે કે આ રીતે ડેમને નુકસાન પહોંચાડનારા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી થાય, સાથે જ સિંચાઈ વિભાગના જે અધિકારીઓની આ કાંડમાં મિલીભગત છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય. જય દવે, TV9 કચ્છ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.